मंगल भवन अमंगल हारी मंगल द्रवण सदसर बिहारी श्री राम जय राम जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय बोलिए हनुमान जी महाराज। सर्वप्रथम तो आप सबनी क्षमा मांगी लो जे समाधि ना स्मरण में आ भंडारा नु आयोजन छे ए समाधि ने मारा प्रणाम। आ मंडल ना महान बापू शिख बापू એમને પણ મારા પ્રણામ। આપણા સાધુ સમાજના સૌ પરિવારજનો વડીલો સૌને પણ મારા પ્રણામ। ગ્રામજનો બાપુના સતી સેવકો જે હોય તે બધાને પ્રણામ। આપણે ત્યાં વેદમાં એવું લખ્યું છે એમાં હું કથામાં એ કહેતો હતો કે બ્રાહ્મણનો જન્મ પરમાત્માના મુખમાંથી થયો છે, ક્ષત્રિયનો જન્મ ભગવાનના હાથમાંથી થયો છે, વૈશ્ય એમાં ખેડૂત પણ આવી જાય જે ગાયો પાળે પશુપાલન કરે વેપાર કરે પૈસાની લેતી દેતી કરે એ બધા વૈશ્યમાં આવે। વૈશ્યનો જન્મ પરમાત્માના પેટમાંથી થયો છે અને સેવકનો જન્મ ભગવાનના ચરણોમાંથી થયો છે। પણ મને કોઈ વિદ્વાને એવું પૂછ્યું કે સાધુનો જન્મ ક્યાંથી થયો? આ ચારેય વર્ણ આપણી વૈદિક પરંપરા વેદ માટે નહીં વ્યવસ્થાના રૂપમાં, એક પરમાત્માના મુખમાંથી જન્મે, એક હાથમાંથી જન્મે, એક પેટમાંથી, એક ચરણમાંથી, તો સાધુ ક્યાંથી જન્મ? સાધુ કોઈ વર્ણમાં તો નથી, કોઈ પણ વર્ણમાંથી તમે સાધુ થઈ શકો, ગમે તે વર્ણમાંથી માણસ સાધુ થઈ જાય, પણ એ પછી કોઈ વર્ણમાં ના રહે, સાધુ વર્ણની બહાર છે, વર્ણમાં આપણે નથી આવતા। એટલે જ ગંગા સતી એમ બોલ્યા છે કે મેલવો વર્ણનો વિકાર, વર્ણનો વિકાર મેળવી જાય। તો સાધુ ક્યાંથી જન્મ્યો મેં એમને કહ્યું અને એની પાછળ શાસ્ત્રના પ્રમાણો પણ છે, સાધુ પરમાત્માના હૃદયમાંથી જન્મે। એટલે અત્યારે કળિયુગ છે, આપણે એને બરાબર નિભાવી શકીએ કે નહીં ખબર નહીં, બાકી સાધુનું આટલું મોટું સ્થાન છે કે જે પરમાત્માના હૃદયમાંથી પ્રગટે છે। ભાગવતમાં લખ્યું છે સાધવો હૃદયમ મહ્યમ, એટલે અત્યારે કળિયુગમાં આપણે બધું પાળી શકતા નથી, છતાંય સાધુનો આટલો બહુ મોટો મહિમા છે અને તેથી આપણો સમાજ, આપણો સાધુ સમાજ અને જે ભણ્યા હશે એને ખબર છે કે હૃદયમાં
એક નસ એવી આવે છે જેનું બે નામ છે આપણા શિક્ષણ, એક ધમની અને શિરા, બે નસ છે હૃદયની. એમાં અશુદ્ધ લોહી આપણા હૃદયમાં જાય, પછી એક બીજી નાડી એને શુદ્ધ કરીને પાછી આખા શરીરમાં એને ફેરવીએ. આ શરીર શાસ્ત્રનું એટલે સાધુ કોણ કે હૃદયપૂર્વક સમાજની દુર્જનતાને શુદ્ધતામાં ફેરવી નાખે. એનું નામ સમાજના દૂષણો, સમાજના વિકારો, સમાજના અંધશ્રદ્ધા, સમાજની ખોટા અનેક પ્રકારની ખોટી રીતો, એ જે ખોટું રક્ત વહે છે સમાજમાં એને શુદ્ધ કરી નાખે. અને ખોટું રક્ત, એક રક્ત એટલે લોહી આપણે જાણીએ, એ રક્ત જે ખોટું રક્ત હોય એને ધોઈ નાખે અને સમાજને વિરક્ત કરી દે, વિકારોથી મુક્ત કરે, એવો આપણો સાધુ સમાજ છે. અને એ સાધુ સમાજને સાધુના બાળક તરીકે મને બહુ ગૌરવ છે કે હું સાધુ સમાજમાં જન્મ્યો છું, એનું મને બહુ મોટું ગૌરવ. કારણ કે જેટલી સાધુમાં સંવેદના હોય, લાગણી હોય, કરુણા હોય, એટલી બીજામાં નથી. કારણ કે એનું હૃદય છે. અને આ બધી કરુણા, લાગણી, સંવેદના આ બધા હૃદયના ધર્મો છે. અને એટલે જ તુલસીદાસજીએ રામાયણનું નામ માનસ રાખ્યું. માનસ એટલે હૃદય, એ હૃદયના ધબકારા છે. રામાયણ પણ માનસના એટલે કે હૃદયના પ્રતીક રૂપે દૂષણોને ધોઈ નાખે છે અને સમાજને સંસ્કારનું સિંચન કરે છે, એવો આપણો સાધુ સમાજ છે. અને હું મોડો તો મોડો પણ આવી શક્યો એનો આ છોકરાને મેં કહેલું, તું હતો ને ગીરભાઈ મોડો આવીશ, મને એમ ધારણા હતી કે 8-10 વાગે સુધીમાં પહોંચી જવાશે. પણ બીજા 2-3 ઓચિંતાના પ્રોગ્રામ વચ્ચે આવી જાય એને લીધે મોડું થયું છે. હવે સંતવાણી ચાલુ રહેશે. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. અને પછી હું નીકળી જઈશ. જય સિયારામ.